અર્થશાસ્ત્ર મહત્વના પ્રશ્નો અને જવાબ ભાગ બે. અગાઉ આ સિરીઝનો વિડીયો ભાગ એક જોઈ ગયા. વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક મળી જશે. આ વિડીયો ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી જૂનાગઢ તેના વિદ્યાર્થીઓને ઉપયોગી છે બીકોમ અર્થશાસ્ત્રમાં, તેવી જ રીતે અન્ય યુનિવર્સિટીઓમાં પણ ઉપયોગી છે, તેવી જ રીતે નેટ, જીસેટ વગેરેમાં પણ ઉપયોગી છે. જરૂરિયાત હોય તેમને આ વિડીયોની લિંક શેર કરી શકો છો. વિગતવાર સમજવા માટે સંપૂર્ણ વિડીયો જોશો. પ્રશ્ન નંબર એક, ઇજારાનો અર્થ જણાવી તેના પ્રકારો સમજાવો. અંગ્રેજીમાં મોનોપોલી શબ્દ છે જેને એકાધિકાર તરીકે પણ ઓળખી શકાય. મોનો એટલે એક અને પોલી એટલે વેચવાની પ્રક્રિયા. તો આ રીતે મોનોપોલી એટલે એક બજારમાં ઉત્પાદક હોય અને તેના દ્વારા વેચાણ થતું હોય. જોકે સંપૂર્ણ ઇજારો વ્યવહારમાં શક્ય નથી, તે સૈદ્ધાંતિક કે કાલ્પનિક ખ્યાલ છે. સંપૂર્ણ ઇજારો વ્યવહારમાં જોવા મળતો નથી. ત્યાર પછી વાત કરીએ, ઇજારાની અંદર એક જ વેચનાર હોય છે અને તેના દ્વારા વેચાણ થતું હોય છે. બીજું કે ઇજારાની અંદર નજીકની અવેજી વસ્તુ અથવા તો અવેજી વસ્તુ મળતી નથી હોતી. ઇજારો એક જ વિક્રેતા દ્વારા વસ્તુના વેચાણનું નિયંત્રણ છે. આ બજારમાં અન્ય કંપનીઓના પ્રવેશનો ડર હોતો નથી. પ્રોફેસર ડોનાલ્ડ જેડી તેનો આ અર્થ છે, વ્યાખ્યા છે. ઇજારાના પ્રકારોની વાત કરીએ. ઇજારાના પ્રકારો જેમાં પૂર્ણ અથવા તો શુદ્ધ ઇજારો, એક જ ઉત્પાદક હોય અને હરીફ ના હોય તેવી સ્થિતિ, અપૂર્ણ અથવા તો મર્યાદિત ઇજારો, હરીફાઈની શક્યતા હોય તેવી સ્થિતિ છે. ત્યાર પછી ખાનગી ઇજારો, પ્રાઇવેટ મોનોપોલી, વ્યક્તિગત પેઢી અથવા માલિક તેનો ઇજારો હોય તેને ખાનગી ઇજારો કહે છે. તેવી જ રીતે જાહેર ઇજારો, પબ્લિક મોનોપોલી, સરકાર અથવા જાહેર સંસ્થાનો ઇજારો, મુખ્યત્વે પ્રાથમિક જરૂરિયાતની સેવાઓમાં આ ઇજારો જોવા મળે છે. ત્યાર પછી કુદરતી ઇજારો, નેચરલ મોનોપોલી, કુદરતી બાબતોને લીધે ઇજારો જોવા મળે તેને કુદરતી ઇજારો કહે છે. દાખલા તરીકે ભારતમાં શણનું ઉત્પાદન થાય છે, શણનો ઇજારો જોવા મળે છે. કાયદા માન્ય ઇજારો, કાયદાનું પીઠબળ હોય તેના દ્વારા ઇજારો જોવા મળે તેને કાયદા માન્ય ઇજારો કહે છે. દાખલા તરીકે ટ્રેડમાર્ક, પેટર્ન વગેરે. ભેદભાવયુક્ત ઇજારો, જુદા જુદા ગ્રાહકો પાસેથી જુદી જુદી કિંમત લેવામાં આવે છે વસ્તુની. સાદો ઇજારો, ઇજારેદાર દ્વારા એક સમાન વસ્તુની વિવિધ ગ્રાહકો પાસે એક સમાન કિંમત લેવામાં આવે છે. પેઢીની સંખ્યાના આધારે પણ પ્રકારો જોવા મળે છે. એકાધિકાર ઇજારો, દ્વિહસ્તક ઇજારો જેમાં બે ઉત્પાદકો હોય, તેવી જ રીતે અલ્પહસ્તક ઇજારો, બેથી વધુ ઉત્પાદકો હોય. ખરીદનારનો ઇજારો જેને મોનોપ્સોની કહે છે. દ્વિહસ્તક ઇજારો, એક ખરીદનાર અને એક ઉત્પાદક હોય. તો આ પેઢીની સંખ્યાના આધારે જુદા જુદા પ્રકારો છે. ત્યાર પછીનો મહત્વનો પ્રશ્ન, ઇજારા હેઠળ પેઢીની સમતુલા, કિંમત અને ઉત્પાદન નિર્ધારણ સમજાવો. તેની મહત્વની કેટલીક ધારણાઓ. ઇજારામાં પેઢીની કિંમત અંગેના મુખ્ય મુદ્દાઓ. કિંમત સીમાંત ખર્ચ કરતાં વધુ નક્કી થાય છે. તેવી જ રીતે કિંમત મૂલ્ય સાપેક્ષતા એકમ કરતાં વધુ હોય ત્યાં કિંમત નક્કી થાય છે. પેઢીની સમતુલાની શરતો. સીમાંત આવક બરાબર સીમાંત ખર્ચ, MR બરાબર MC, અને કિંમત છે તે સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ એ બંને કરતાં વધુ જોવા મળે છે. અહીં આકૃતિ વડે આ બાબત સમજીએ. ઇજારા હેઠળ પેઢી અથવા ઉદ્યોગની સમતુલા, અસામાન્ય નફો. અહીં MC સીમાંત ખર્ચની રેખા છે, તેવી જ રીતે AC એ સરેરાશ ખર્ચની રેખા છે. આ બંને ખર્ચ છે. તેવી જ રીતે DD એ કિંમત અથવા તો માંગ રેખા છે. તેવી જ રીતે DR જે છે તે સીમાંત આવકની રેખા છે. OX પર ઉત્પાદન દર્શાવેલું છે, OY પર કિંમત અને અન્ય જુદા જુદા ખર્ચ દર્શાવેલા છે. અહીં પેઢીની સમતુલાનું બિંદુ E છે, જ્યાં સીમાંત આવક અને સીમાંત ખર્ચ એ બંને
સરખા જોવા મળે છે. બંને રેખા સ્પર્શે છે સીમાંત આવક અને સીમાંત ખર્ચ. તેના આધારે ઉત્પાદન ઓ ક્યુ નક્કી થાય છે અને ઓ પી એ કિંમત નક્કી થાય છે. તો આ રીતે ઉત્પાદન ઓ ક્યુ એ પેઢી માટે શ્રેષ્ઠ ઉત્પાદન છે તેટલું ઉત્પાદન નક્કી થાય છે. કિંમત ઓ પી નક્કી થાય છે. અહીં કુલ ખર્ચ પેઢીનું ઓ ક્યુ સી એ અહીં આકૃતિમાં આવી રીતે આપણે દર્શાવી શકીએ છીએ. ઓ ક્યુ સી એ આટલો જે ભાગ છે એ પેઢીનું કુલ ખર્ચ છે. પેઢીની કુલ આવક ઓ ક્યુ બી પી આટલો જે ભાગ છે તે પેઢીની કુલ આવક છે. એટલે અહીંયા કુલ આવક વધુ છે અને ખર્ચ ઓછું છે. તેથી આ જે ભાગ છે એ સી બી પી આટલો ભાગ એ પેઢીનો અસામાન્ય નફો છે. તો આ રીતે આકૃતિ દ્વારા આ બાબત આપણે સમજાવી શકીએ. બીજું કે ઇજારામાં પેઢી અને ઉદ્યોગ બંને એક જ હોય છે તેથી ઉદ્યોગની સમતુલાની વિશેષ અલગ સમજૂતીની જરૂર નથી. ત્યાર પછીનો મહત્વનો પ્રશ્ન ઇજારા હેઠળ જુદા જુદા સમયગાળામાં કિંમત નિર્ધારણ અને પેઢીની સમતુલા સમજાવો. ઇજારામાં ટૂંકા ગાળા હેઠળ પેઢીની સમતુલા જેની સામે જેમાં ત્રણ વિકલ્પ આપણને જોવા મળે છે જેમાં સૌથી પહેલું છે અસામાન્ય નફો. અહીં કિંમત વધુ હોય છે અને પેઢીનું સરેરાશ ખર્ચ ઓછું આવતું હોય તેવી સ્થિતિ છે તેથી પેઢીને અસામાન્ય નફો પ્રાપ્ત થાય છે. અગાઉ હમણાં જોઈ ગયા એ જ મુદ્દો છે ફરી પાછો અહીંયા. તો ટૂંકા ગાળામાં આવી સ્થિતિ ઇજારામાં જોવા મળે છે અસામાન્ય નફો કિંમત વધુ હોય અને પેઢીનું સરેરાશ ખર્ચ ઓછું આવતું હોય ત્યારે પેઢીને અસામાન્ય નફો પ્રાપ્ત થાય છે. અહીં એ સી બી પી એ ભાગ છે એ અસામાન્ય નફો છે. ત્યાર પછી બીજી સ્થિતિ સામાન્ય નફો કિંમત અને સરેરાશ ખર્ચ એ બંને સમાન હોય તો પેઢીને સામાન્ય નફો મળે છે કિંમત બરાબર સરેરાશ ખર્ચ. તો આકૃતિ વડે સમજીએ. અહીં આકૃતિમાં કિંમત અને સરેરાશ ખર્ચ એ બંને સમાન થાય છે. ઈ બિંદુ છે તે સમતુલાનું બિંદુ છે. સીમાંત આવક બરાબર સીમાંત ખર્ચ તેના આધારે ઓ ક્યુ ઉત્પાદન નક્કી થાય છે અને આટલા ઉત્પાદને પેઢીનું સરેરાશ ખર્ચ અને કિંમત એ બંને આપણને સરખા જોવા મળે છે તેથી અહીં પેઢીને સામાન્ય નફો પ્રાપ્ત થાય છે. અહીં જોઈ શકાય છે કુલ ખર્ચ અને કુલ આવક એ બંને એક સમાન છે તો સામાન્ય નફામાં આવી સ્થિતિ જોવા મળે છે. ત્યાર પછી નંબર ત્રણ ન્યૂનતમ ખોટ. વસ્તુની કિંમત ઓછી હોય અને પેઢીનું સરેરાશ ખર્ચ વધુ હોય તેવી સ્થિતિ છે. અહીં પેઢીને ન્યૂનતમ ખોટ જોવા મળે છે. આકૃતિ વડે સમજીએ. અહીં જોઈ શકાય છે પેઢીનું સરેરાશ ખર્ચ એ કિંમત કરતાં વધારે છે. ઉપરની તરફ આકૃતિમાં જોવા મળે છે સરેરાશ ખર્ચ. કિંમત જે છે એ એના કરતાં ઓછી નક્કી થાય છે ઓપી કિંમત અને ખર્ચ અહીં આપણને વધુ જોવા મળે છે તેથી અહીંયા પેઢીને ન્યૂનતમ ખોટ જોવા મળે છે. પી સી બી એ જે ભાગ છે આટલો ભાગ એ પેઢીની ન્યૂનતમ ખોટ છે. જોકે લાંબા ગાળા સુધી આ ખોટ જોવા મળતી નથી. આ સ્થિતિ માત્ર ટૂંકા ગાળા માટેની છે. બીજી મહત્વની બાબત સરેરાશ અસ્થિર ખર્ચ નીકળી રહે તેટલી કિંમત હોય ત્યાં સુધી પેઢી ઉત્પાદન ચાલુ રાખે છે. ઇજારામાં લાંબા ગાળામાં સમતુલા અને કિંમત નિર્ધારણ સમજીએ. લાંબા ગાળે અસામાન્ય નફો જોવા મળે છે. અસામાન્ય નફાની અગાઉ વાત કરી ગયા છીએ તે જ વાત છે ફરી પાછી અહીં આકૃતિમાં દર્શાવેલી છે. ત્યાર પછી માંગની મૂલ્ય સાપેક્ષતા અને કિંમત. જેમ મૂલ્ય સાપેક્ષતા ઓછી હોય તેમ કિંમત વધુ રાખવામાં આવે છે અને તેનાથી વિરુદ્ધ માંગની મૂલ્ય સાપેક્ષતા જેમ વધુ હોય તેમ વસ્તુની કિંમત ઓછી રાખવામાં આવે છે. એટલે કે બંને વચ્ચે વ્યસ્ત સંબંધ જોવા મળે છે.
તેવી જ રીતે ખર્ચ અને કિંમત. ઉત્પાદનમાં વધતા ખર્ચનો નિયમ લાગુ પડતો હોય તો કિંમત ઊંચી નક્કી થાય છે, અને ઘટતા ખર્ચનો નિયમ લાગુ પડતો હોય તો કિંમત ઓછી નક્કી થાય છે. સ્થિર ખર્ચનો નિયમ હોય તો કિંમત સ્થિર રહે છે. આ વિડીયો દ્વારા અર્થશાસ્ત્રના મહત્ત્વના મુદ્દાઓની જાણકારી પ્રાપ્ત થઈ હશે. નેક્સ્ટ વિડીયોમાં વધુ પ્રશ્નો અને જવાબ તેના વિશે જોશું. વધુ મટીરિયલ અને વિડીયો માટે સોશિયલ મીડિયા લિંક્સ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે.